नमस्कार विद्यार्थी मित्रों, दिवाली त्रिकोण सेमेस्टर 5 ના એકાઉન્ટિંગ 5 ના વિષયમાંથી સેપરેટ કમાણીને યાદ કરીએ છીએ. આજે અત્યારે પણ આપણે અકના શેર વાળા દાખલાની રકમ લખી છે અને જવાબ પણ આપણે ગણો છે. સાત ઇલેક્ટ્રોનિક લિમિટેડના હિસાબી પત્રકમાં નીચેની માહિતી રજૂ કરે છે. તેના આધારે પ્રણાલિકાગત અને મૂળભૂત સેપરેટ કમાણી શોધો. ઇક્વિટી શેરહોલ્ડરને ફાળા આપવાનો 31/3/2016 ના પૂરા થતા વર્ષ માટે 23 લાખ, 31/3/2017 ના પૂરા થતા વર્ષ માટે 25 લાખ, 31/3/2018 ના પૂરા થતા વર્ષ માટે 26 લાખ. ઇક્વિટી શેરની બાકી સંખ્યા 31/3/2016 ના 10 લાખ શેર છે. 1/1/2017 ના રોજ કંપની અંદર 5 શેર સામે 1 શેર અપના શેર તરીકે રૂપિયા 20 માં આપ્યો એ એની ઓફર કિંમત છે. એ તારીખે શેરની વાજબી કિંમત 40 હતી. 3 વર્ષ આપ્યા છે. 3 વર્ષ માટે પ્રણાલિકાગત નફો ગણી દેવો છે અને મૂળભૂત સેપરેટ પ્રણાલિકાગત સેપરેટ કમાણી ગણી દેવી છે અને મૂળભૂત સેપરેટ કમાણી ગણી દેવી. પ્રણાલિકાગત નો સેપરેટ કમાણી નું સૂત્ર બહુ સરળ છે. ઇક્વિટી શેરોલો ના ફાળે આવતો નફો છેદમાં ઇક્વિટી શેર ની સંખ્યા. 2015-16 ના વર્ષ માટે 23 લાખ નફો, એ વખતે શેરની સંખ્યા 10 લાખ, તેથી 2.30. 2016-17 ના વર્ષમાં 25 લાખ નફો છેદમાં બોનસ શેર સહિત લઈએ છીએ. 10 લાખ મૂળ શેરની સંખ્યા વત્તા 2 લાખ બોનસ શેર, તેથી 12 લાખ. 25 લાખ ભાગ્યા 12 લાખ બરાબર 2.08. અને 2017-18 ના વર્ષ માટે 26 લાખ છેદમાં 12 લાખ, તેથી 2.16. 1/1/2017 ના રોજ 5 શેર સામે 1 શેર બોનસ શેર આપેલ છે. શેરની સંખ્યા 5 ત્યારે બોનસ રહે, એ વખતે શેરની સંખ્યા મૂળ 10 લાખ હતી, તો બોનસ શેર કેટલા થાય? 2 લાખ. એ કયા વર્ષમાં આવશે? 2016-17 ના વર્ષમાં. હવે આગળ જેમ જોયું તેમ પહેલું છે જાતિક અપના શેર બાદ શેરની વાજબી મૂલ્યની ગણતરી. સૂત્ર સહેલું છે. શેરની મૂળ સંખ્યા ગુણ્યા શેરની એ વખતની વાજબી કિંમત વત્તા અપના શેરની સંખ્યા ગુણ્યા અપના શેરની ઓફર કિંમત છેદમાં શેરની મૂળ સંખ્યા વત્તા બોનસ શેરની સંખ્યા. મૂળ સંખ્યા 10 લાખ વત્તા શેરની વાજબી કિંમત આપણને આપી છે 40 રૂપિયા. વાજબી કિંમત 40, હકના શેરની સંખ્યા 2 લાખ અને હકના શેરની ઓફર કિંમત આપણને આપી છે 20 રૂપિયા. 10 લાખ ગુણ્યા 40 અને 2 લાખ ગુણ્યા 20, 10 લાખ વત્તા 2 લાખ, 4 કરોડ વત્તા 40 લાખ છેદમાં 12 લાખ. 4 કરોડ 40 લાખ છેદમાં 12 લાખ, તેથી વાજબી મૂલ્ય આવ્યું 36.67 રૂપિયા. સુધારેલ અવયવની ગણતરી. સુધારેલ અવયવની ગણતરી શેરના શેરની હકના શેર પહેલાની વાજબી કિંમત છેદમાં શેરની સૈદ્ધાંતિક વાજબી કિંમત. હકના શેર પહેલા વાજબી કિંમત 40 અને સૈદ્ધાંતિક વાજબી મૂલ્ય આપણે જોયું કે 36.67, તેથી સુધારેલ અવયવ આવ્યું 1.09. નીચે કોષ્ટકમાં આપણે ગોઠવ્યું છે અને તે ખાસ કરીને 16-17 ના વર્ષમાં લાગુ પડે એવું. 1/4/2017 થી 1/1/2017 સુધીના શેરની સંખ્યા 10 લાખ, ઇક્વિટી શેરની કુલ સંખ્યા પણ 10 લાખ. ભારી તવલીવે ગણતરી કરીએ છીએ ત્યારે 10 લાખ ગુણ્યા 9 ના છેદમાં 12 ગુણ્યા સુધારા લક્ષી અવયવ, સુધારેલ અવયવથી ગુણવું પડશે. કારણ કે તે વખતે બોનસ તત્વ ન હોય, તેથી સુધારેલ અવયવથી ગુણતા ભારી સરેરાશ શેર સંખ્યા મળી 8,73,500. એની સમજૂતી આગળ લખ્યું તે યથાવત આપણે નાખવાની છે. 1/1/2017 થી 31/3/2017 સુધીના 3 માસ 2 લાખ બોનસ શેર. હવે કુલ શેરની સંખ્યા 12 લાખ અને તેમાં ફક્ત સમય તત્વને ધ્યાનમાં લઈએ છીએ. બોનસ શેર આપીએ ત્યારે તે વખતે ફક્ત સમય તત્વને ધ્યાનમાં લઈએ છીએ, કારણ કે તેમાં હવે બોનસ તત્વને સમાયેલું હોય, તેથી સુધારા લક્ષી અવયવથી ગુણતા નથી. તો ભારી સરેરાશ સંખ્યા આવી 3 લાખ. કુલ ભારી સરેરાશ સંખ્યા 11,17,500. મૂળભૂત સેપરેટ કમાણી ગણીએ ત્યારે જ્યારે બોનસ શેર આપેલા હોય ત્યારે આગળના વર્ષની મૂળભૂત સેપરેટ કમાણી ગણીએ ત્યારે તેના શેરની સંખ્યાને સુધારા લક્ષી અવયવથી છેદમાં જ્યારે લખીએ ત્યારે સુધારા લક્ષી અવયવથી ગુણાય. તે વખતનો ચોખ્ખો નફો 23 લાખ
छेद मां 10 लाख मूलभूत चर की संख्या गुणा सुधारा लक्ष्य अवयव आयो 1.09 23 लाख छेद मां 10 लाख 90000 તેથી એ વખત ની મૂળભૂત ચર ની કમાણી 2015-16 ના વર્ષ ની 2.11 રૂપિયા 2016-17 ના વર્ષ માટે લખીએ તો ઇક્વિટી શેર હોલ્ડર ના ફાળે આવતો ચોખ્ખો નફો છેદ માં ભારિત ઇક્વિટી શેર ની સંખ્યા લખીએ છે 25 લાખ છેદ માં 11,70,500 તો તે વખત ની મૂળભૂત શેર દીઠ કમાણી આવી 2.23 રૂપિયા 17-18 ના વર્ષ માં બોનસ શેર પછી નો છે તેથી અન્ય જે પ્રણાલી કાર્ય ગણ્યું અને મૂળભૂત ગણીએ તેમાં કઈ ફેરફાર નહીં આવે ઇક્વિટી શેર હોલ્ડર ના ફાળે આવતો ચોખ્ખો નફો છેદ માં ઇક્વિટી શેર સંખ્યા 26 લાખ છેદ માં બોનસ શેર છે એ વખત માં 12 લાખ છે તેથી 2.16 રૂપિયા